માસિક સ્ત્રાવને લઈને ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. ઘણા અલગ જ પ્રકારના નિયમો અને પીરિયડ્સ દરમિયાન સમાગમને લઈને પણ ઘણા બધા મિથ આપણે લોકોના મોઢે અવારનવાર સાંભળ્યા હશે. પરંતુ હકીકત શું છે? તો આજે બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આપણે આવા જ અમુક મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવીશું કે આખરે વિજ્ઞાન શું કહે છે, હકીકત શું છે અને કઈ કઈ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ છે. તમે છો સમીના શેખ સાથે. શરૂઆત કરીશું સૌથી પહેલો સવાલ. જો પીરિયડ દરમિયાન સેક્સ કર્યું તો શું તમારા પાર્ટનરને પણ ઇન્ફેક્શન થવાનો ખતરો છે? સેકન્ડ ક્વેશ્ચન, જો તમે માસિક દરમિયાન ટેમ્પોનનો ઉપયોગ કરો છો તો એ તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં ક્યાં ખોવાઈ જાય છે? થર્ડ, જ્યારે તમારા લગ્ન થઈ જાય ત્યારે માસિકનો દુખાવો જતો રહે છે આમ જ? ફોર્થ, જો હું પીરિયડ દરમિયાન સેક્સ કરીશ તો મને એચઆઈવી એઇડ્સ થવાનો ખતરો નથી? નેક્સ્ટ, જો હું માસિકમાં છું અને મીઠું કે ફેટવાળો ખોરાક ખાઈ લીધો તો લોહી ખૂબ વધારે પડશે? આ દુનિયામાં પીરિયડ્સને લઈને હજારો વર્ષોથી ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાંથી અમુક તો સાવ જ મજાક જેવી લાગે, જ્યારે અમુક એકદમ વિચિત્ર. પરંતુ એક વાત તો એ છે કે જે કંઈ પણ હોય, આ માન્યતાઓ લોકોને નુકસાન પહોંચાડ્યું છે. જેઓ મેન્સ્ટ્રુએટ કરે છે એટલે કે જેને પીરિયડ્સ આવે છે એને હાનિ પહોંચાડે છે. તો આપણે સાંભળેલી એવી અમુક સૌથી પ્રચલિત માન્યતાઓને આજે દૂર કરવાનો પ્રયાસ કરીશું. દુનિયાના ઘણા ભાગોમાં પીરિયડ્સ દરમિયાન ટેમ્પોન વાપરવું તે એક ટેબુ છે, તેને સારી નજરોથી નથી જોવામાં આવતું. કારણ કે એવું મનાય છે કે ટેમ્પોનનો ઉપયોગ તે મહિલાનું હાઈમન તોડી શકે છે, મતલબ કે ટેમ્પોન વાપરતી મહિલા વર્જિન નથી રહેતી. હકીકત તો એ છે કે હાઈમન ગમે તે રીતે તૂટી શકે, કોઈ પણ સ્ટ્રેચિંગ કરવાથી કે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરવાથી તૂટી શકે છે, કસરત, સાયકલ ચલાવવી. જો કે હાઈમન વર્જિનિટી નક્કી નથી કરતું, તેનું પ્રમાણ નથી. તેના પણ કોઈ વૈજ્ઞાનિક તારણો નથી કે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી નુકસાન થાય છે. એવી પણ એક ગેરમાન્યતા પ્રચલિત છે કે માસિક સ્ત્રાવ વખતેનું લોહી ગંદુ હોય છે અને તેમાં ઘણા ટોક્સિન્સ હોય છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે, એવું નથી હોતું. તો આવી સદીઓ પુરાણી ગેરમાન્યતાઓ સિવાય એવા કોઈ તબિયતને લઈને ખતરા કે હેલ્થના કોઈ કારણો નથી જેના કારણે તમે પીરિયડ્સમાં સેક્સ ન કરી શકો? તે બિલકુલ સુરક્ષિત છે. અચ્છા, એવા પણ કોઈ મેડિકલ તારણો નથી જે એ સાબિત કરે કે લગ્ન બાદ પીરિયડ્સમાં જે દુખાવો થાય છે તે બંધ થઈ જાય છે. અમુક મહિલાઓએ તો એવું પણ કહ્યું છે કે તેમના બાળકોના પેદા થયા બાદ તેમના માસિકનો દુખાવો જતો રહ્યો. પરંતુ આ હકીકત પણ બધા માટે સરખી નથી હોતી. માસિકનો દુખાવો તે સ્ત્રાવ વખતેની સામાન્ય બાબત છે અને ઘણી વખતે અમુક ઘરેલું ઉપચાર થકી ઘરે જ તેનો ઈલાજ શક્ય છે. જે કહી શકે કે પીરિયડ્સ દરમિયાન કસરત કરવાથી હાનિ પહોંચે છે કે તમારા યુટ્રસને નુકસાન થાય છે, બલકે હકીકત તો એવી છે, ઘણા અભ્યાસો કહે છે કે કસરત કરવાથી માસિકના દુખાવામાં થોડી રાહત મળે છે. હવે તે કરવું કે ન કરવું તે સંપૂર્ણપણે તમારા ઉપર નિર્ભર કરે છે. પરંતુ તમને તેવું કરવાથી રોકવાના કોઈ મેડિકલ કારણો તો નથી જ.